સીઝન શરૂ થવાની સાથે શાકભાજીના ભાવ આકાશે પહોંચી ગયા છે. ટામેટાના ભાવ એક અઠવાડિયામાં ડબલ થઈ ગયા છે. ટામેટાનો ભાવ એક અઠવાડિયા પહેલા 20 રૂપિયા હતો, જે વધીને 40 રૂપિયા કિલો પહોંચી ગયો છે. જ્યારે ફ્લાવર, રીંગણ, દૂધી સહિતના લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એપીએમસીના અધિકારીના કહેવા પ્રમાણે શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે શાકભાજીના ભાવ આકાશે છે. એક અઠવાડિયામાં ઉત્તર ભારતના લોકોનો અને આ મહિનાના અંત સુધીમાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયન લોકોનો શ્રાવણ મહિનો શરૂ થઈ જતાં ટામેટાની માંગમાં વધારો થશે. આ ઉપરાંત બીજા ઘણા શાકભાજીના ભાવ રૂપિયા 100 કિલોએ પહોંચી જતાં મધ્યમ વર્ગને ભારે માસિક બજેટને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના રોગચાળાને માર સહન કરી રહેલા લોકોનું જીવન ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે, તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે. રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધતા લોકોને ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.